વાત કરી કે મમ્મીની સેન્સ ઓફ હ્યુમરની ઘણી બધી છાંટ કદાચ કહી શકાય કે ઘણી બધી અસર આજની તારીખમાં પણ બહુ નોટી ઘણી વાર સેટ ઉપર જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે દિલીપ જોશી ઘણી બધી મજાક મસ્તી કરતા હોય છે. એક એવો કોઈ સરસ દાખલો કે જિંદગીભર નહીં ભૂલી શકાય, સેટમાં શૂટિંગ પતી ગયું છે અથવા તો શૂટિંગ દરમિયાન કોઈક એવો કિસ્સો બન્યો કે ફની છે, લાઈફ ટાઈમ યાદ રહે? લાઈફ ટાઈમ યાદ રહ્યો શૂટિંગમાં તો નથી, પણ નાટકમાં એકવાર થયો હતો જે હજી આજની તારીખમાં મને યાદ છે. ખેલૈયા નામનું નાટક હતું, એમાં પરેશભાઈ પરેશ રાવલ મેઇન રોલ કરતા હતા, હું એમાં એક કેરેક્ટર રોલ કરતો હતો. એ નાટકમાં એ ટાઈમે 85-86ની વાત કરું છું, તો ત્યારે હું ચિત્કાર નામનું નાટક પણ કરતો હતો, સુજાતા, હા સુજાતા મહેતાવાળું. તો એનો શો હતો ત્યાં મુંબઈમાં, ભાઈદાસ પાર્લા જે છે એમાં શો હતો, અને ખેલૈયાનો શો હતો NCPA નરીમાન પોઈન્ટ, એટલે ડિસ્ટન્સ ઘણું હતું. અને આ બપોરે હતો, પેલો સાંજે હતો, પણ NCPAમાં એમ ટાઈમનું બધું બ્રિટિશ કામકાજ છે, 6:30 એટલે 6:30 શરૂ જ થઈ જાય, અને આ અમારો 3:30નો શો પાર્લામાં હતો. તો પણ હું એમ કે 6 વાગે જેમ તેમ કરીને સ્કૂટર પર નીકળો ત્યાંથી પાર્લાથી મારતા પહેલાંમાં, અને રસ્તામાં બહુ અડચણો આવી, ટ્રાફિક આ તે, એક ટ્રાફિક સિગ્નલ મેં લગભગ તોડ્યું તો પોલીસ હવાલદારે મને પકડ્યો. ઓકે. અને એટલે એ કંઈ બોલે એની પહેલાં જ મેં એમને કીધું કે ભાઈ પ્લીઝ મને જવા દો, મારો શો છે ને ત્યાં 1000 માણસ રાહ જોઈને બેઠું છે ને, મારે જવું જ પડશે, તમારે જે ફાઇન મારું મને મારી દેવું. તો એમણે કીધું કે ઠીક છે, ચલો બીજા હવાલદારને હું તમારી પાછળ બેસાડું છું, એમને આગળ જઈને આપી દેજો. મેં કીધું ભલે સારું. હવે હું એટલા ટેન્શનમાં હતો કારણ કે ત્યાં 6:30 શરૂ થઈ જાય, અને મારી એન્ટ્રી લગભગ કલાક પછી 7 વાગે આવે એમ હતી ત્યાં. હું ટેન્શનમાંને ટેન્શનમાં હું સ્કૂટર ચલાવતો હતો, હું ભૂલી ગયો પાછળ પેલો હવાલદાર બેઠો છે. તો લગભગ 2-4 કિલોમીટર આવ્યા પછી પેલો હવાલદાર કહ્યો કે ભાઈ ક્યાં લઈ જાય છે? મેં કીધું અરે બાપરે આ તો પાછળ બેઠા છે. મેં કીધું તમારે ક્યાં જવું છે? તો કે મારે ક્યાંય નહીં, હું શું કામ જાવ, કે મારું તો બુલેટ ત્યાં પડ્યું છે. મેં કીધું ભાઈ સોરી, મને ઓલા હવાલદારે કીધું અમને આગળ ક્યાંક ડ્રોપ કરવાના છે. તો મેં કીધું સાહેબ મારો તો શો છે, તમે ઉતરો. તો ઓલો બિચારો 4 કિલોમીટર દૂર આવીને ઉતરી ગયો, વિચારતો કે આ હવે અહીંયાથી કેમ જવું મારે પાછું. કટ્ટુ જેમ તેમ કરીને હું પહોંચ્યો ત્યાં NCPA. તો અત્યારના જે આપણે કે સિંગ ઇઝ કિંગ અને નમસ્તે લંડનના ડાયરેક્ટર જે છે આપણે વિપુલ શાહ, અમે લોકો બધા ત્યારે કોલેજમાં હતા, તો એમને એ લોકો જસ્ટ રેડી કરતા હતા મારા રોલમાં, ધોતિયું પહેરાવતા હતા. ઓકે, રિપ્લેસમેન્ટ, રિપ્લેસમેન્ટ માટે કે ભાઈ હજી આવ્યો નથી દિલીપ, તો હવે ચાલ તું કરી નાખ એન્ટ્રી. તો જ્યાં પહેર ત્યાં હું એન્ટર થયો દોડતો કે આવી આવી જલ્દી જલ્દી કાઢો કાઢો કાઢો. એમાં ધોતિયું ને પહેરણ ને એવું બધું પહેરવાનું હતું, તો 4-5 જણાએ બધા મને કોઈક ધોતિયું પહેરાવે ને કોઈક પહેરણ પહેરાવે, ને આમ છેલ્લી પાટલી એમ કે ધોતિયાની ખોસી, અને ત્યાં સ્ટેજ ઉપર પેલા ભવાઈના પેલો થાપ હતા, અને ભવાઈના સ્ટેપ્સ ઉપર ધડિક તાક તાક કરતા એન્ટ્રી કરવાની હતી, એટલે ખોસી, અને તરત સીધી થાપ વાગીને એટલું કટુકટ એમ કે થઈ ગયું. અને એન્ટ્રી કરી પરેશભાઈ સ્ટેજ પર છે, અમને લાઈન ક્યુ આપી અને મને જોયું આમ તેમ, એટલે હું બી ઘડીક તાક તાક સર્કલ લઈ તાક થઈ કર્યું અને ધોત્યું. એટલે 1000 માણસની સામે હવે કરવું છું, પણ ભગવાનની દયા કે રંગ દેવતાની આપણે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહીએ છીએ, એટલે એને લકીલી મને ધોતિયું બાંધતા આવડે છે. એટલે મેં ડાયલોગ બોલતા બોલતા ત્યાં સ્ટેજ ઉપર આખું ધોતિયું બાંધ્યું, એટલે ઇવન પરેશભાઈ બી સ્ટન્ટ થઈ ગયા હતા કે અરે બાપરે હવે આ શું કરશે આગળ. પણ એઝ ઇટ કે એ નાટકનો પાર્ટ હતો એમ કરીને આખું વાળી લીધું, અને ત્યાંને ગ્રેટ 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 ગ્રેટ. राहुल गांधी ने बहुत एक सिंबॉलिक स्टेटमेंट दिया था कि अगर नेहरू परिवार का कोई भी होता तो शायद बाबरी मस्जिद टूटती नहीं. गांधी, नेहरू गांधी परिवार का यदि कोई होता तो कौन होता, इस पर डिपेंड करता है. क्योंकि अगर पिताश्री होते राजीव भैया, तो राजीव भैया ने शिलान्यास करवाया और
उनके कार्यकाल में ही ये सिंहद्वार का शिलान्यास हुआ। और अगर मान लीजिए इंदिरा जी होती तो क्या हुआ होता, तो इंदिरा जी कौन से पीरियड की इंदिरा जी होती, आपातकाल वाली इंदिरा जी होती या गोरक्षा आंदोलन के समय की इंदिरा जी होती, उनके बहुत स्वरूप, या पाकिस्तान तोड़ने वाली इंदिरा जी होती, तो उनको ये पता नहीं है राहुल बाबा को, क्योंकि राहुल बाबा जो हैं वो एकदम से प्रोजेक्ट कर दिए गए हैं इस भूमिका में, उनको बिना तैयारी के विदाउट मेकअप के उनको सीधा फ्लोर पर भेज दिया गया है कि तुम्हारी मर्जी है जैसा बोलो। और जो निर्देशक थे वो निर्देशक नहीं थे, वो चमचे हैं, स्पून से हैं सारे के सारे, तो वो उनको गाइड करने में और उनको ट्रीट करने में पूरी तरह से कुशल नहीं है। तो उनको नेहरू खानदान की पूरी पूरी बात करना, उनको मालूम नहीं है भारतीय स्वतंत्रता संग्राम की एबीसीडी, वो नहीं जानते। अन्यथा सीधी सी बात यह है कि पाकिस्तान जो बना वो नेहरू गांधी फैमिली कारण बना, अगर जवाहरलाल नेहरू नहीं होते तो पाकिस्तान नहीं बनता, और जो देश की वर्तमान दुर्दशा उसका एकमात्र कारण जवाहरलाल नेहरू है। ये राहुल बाबा को मालूम नहीं है, जिस दिन मालूम होगा शायद संशोधन कर। પણ પહેલો જે એનો હાફ છે તમારા સવાલનો, કે છેલ્લા 4-5 વર્ષ દરમિયાન મેટ્રો શહેરમાં વસતા મારા મિત્ર સર્કલના અમુક મેકરોએ આ મીડિયમને માત્ર ગવર્મેન્ટ તરફથી મળતી 5 લાખની સબસિડી અને 6-1 લાખના રાઇટ્સમાંથી 2-3 લાખ ઉભા કરી લેવા માટે જે ફિલ્મો બનાવી, જેનો ગઈકાલે વિરોધ હતો, આજે વિરોધ છે, આવતીકાલે પણ મારો વિરોધ છે, કોઈ પણ દુશ્મનીને સ્વીકારવાની તૈયારી સાથે, જે હંમેશા લોકોને ખટકી જ રહ્યું છે। ફિલ્મ મીડિયમ એક માધ્યમ કે ગવર્મેન્ટ તરફથી મળતી સબસિડી એ તમારા ગજવાની અંદર ભરવા માટે નથી, એક નિર્માતાને સધિયારો આપવા માટે છે। થોડી ઘણી ભૂલ ગવર્મેન્ટ તરફથી પણ છે કે બંગાળી ઇન્ડસ્ટ્રી કે મરાઠી ઇન્ડસ્ટ્રી, આ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે અપાતી સબસિડીના એક ખૂબ જ ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, એ ધારાધોરણની આપણે ત્યાં ઓછપ છે। બીજું જે અમાઉન્ટ છે 5 લાખ રૂપિયા, 17 વર્ષ પહેલાં કદાચ 11 રૂપિયા લીટર પેટ્રોલ મળતું હતું, એ વખતે કદાચ 15 લાખ રૂપિયામાં એક સરસ ફિલ્મ બની જતી હતી, એમાં 5 લાખ રૂપિયા તમને પ્રોડ્યુસરને 30% જેટલો એક સધિયારો મળી રહેતો હતો। આજે જ્યારે કોસ્ટિંગ તમારી 60 લાખ ને 65 લાખ પર પહોંચી, ત્યારે 5 લાખ મળે તો પણ શું અને ન મળે તો પણ શું, એની સામે મારા જે અમુક સજેશન્સ છે એ જો માન્ય કરવામાં આવે તો કદાચ ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ફાયદો થાય। હવે માઇનસ પોઈન્ટ્સ તમને કહું છું કે આની સામે એક વર્ગ એવો ઊભો થયો, નિર્માતા કહેવાતા નિર્માતા ગણનો, આ સ્પષ્ટ શબ્દમાં કહું છું, એ લોકોએ માત્ર ગણિત રાખ્યું 6 દાડામાં ફિલ્મ શૂટ કરી દેવાની। ગવર્મેન્ટનો નિયમ શું છે, 4 થિયેટરની અંદર રજૂ થઈ જવી જોઈએ, 5 લાખ રૂપિયાની સબસિડીની નોટિસ આપણે એપ્લિકેશન કરી દેવાની, 5 લાખ ગવર્મેન્ટ પાસેથી મેળવી લેવાના, 5-6 લાખ રાઇટ્સમાંથી મેળવી લેવાના, ભાઈ ફિલ્મ ચાલે, ઓડિયન્સ આવે ના આવે એનાથી કોઈ ફરક એમને પડતો નથી, 2-3 લાખ પોતાના ગજોમાં આવી ગયા બસ। આ આખા વર્ગ સામે મારો સંપૂર્ણ વિરોધ છે। કપિલજી, આજ કે પ્લેયર્સ મતલબ શેડ્યુલ ભી ઇતના ટાઇટ રહેતા હૈ, શાયદ બાર બાર આજ કે જો કરંટ પ્લેયર હૈ ઉન્હોને યે ભી બતાયા કે હમકો બહોત જ્યાદા ક્રિકેટ હો ગઈ હૈ, કહીં પે યે ઇશ્યુ ભી નિકલા થા, ચૂપ ભી કરવા દિયા ગયા, કિસ કન્ડિશન મે ચૂપ હો ગયે યે અલગ બાત હૈ, લેકિન ફિટનેસ કે મામલે મે આજકલ કે પ્લેયર કો બહોત હી દિક્કત આતી હૈ, વોટ ડુ યુ ફીલ? 365 दिन में 300 दिन खेलोगे तो यकीनन फिटनेस पे प्रॉब्लम आ सकती है, किसी प्लेयर को भी आ सकती है। अगर चुप करवा दिया गया है तो वो एक अपनी फिर पहचान है। देखिए धोनी साहब ने बोला कि मुझे नहीं खेलना, मेरी बॉडी नहीं कोप अप कर पाएगी, मुझे रेस्ट चाहिए, तो उन्होंने रेस्ट ले लिया। जो चुप करके खेलना चाहता है वो खेलेगा, और जो अपनी बॉडी को पहचानता है और कह सकता है कि मुझे नहीं खेलना, तो उस तरह के भी लोग हैं। आप हर इंसान हर प्लेयर को एक तराजू पे तोल नहीं सकते। પ્રવીણભાઈ, આપ મુંબઈના બનાવોનો ખાસ ઉલ્લેખ કરો છો કે હવે ક્યાંક માલેગાંવનો બનાવ છે તે ભૂતકાળ થઈ ગયો છે, મુંબઈ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ, જે પ્રમાણે સુરક્ષા એજન્સીઓની ફેલિયર હતી તેની ઉપર વધારે ધ્યાન જવું જોઈએ, પરંતુ
જે પ્રમાણે ક્યાંક મુસદ્દીગીરી વાપરીને યુપીએ ગવર્મેન્ટ પોતાના અલગ અલગ મિનિસ્ટર દ્વારા જે પ્રમાણે સ્ટેટમેન્ટ્સ અપાવે છે, ધીરે ધીરે એક માહોલ ઉભો કરી રહ્યા છે. એક તરફ પ્રણવ મુખર્જીનું એક જોરદાર ડાયનેમિક સ્ટેટમેન્ટ આવે છે, સાથે સાથે ક્યાંક બાકી મતદારોને પ્રોત્સાહન મળે પોતાની તરફ લુભાવવા માટે અલગ અલગ જાહેરાતો થાય છે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા, ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા. ક્યાંક લાગે છે ખરું કે મુંબઈ કેસમાં જેટલો ગેઇન ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અથવા તો હિન્દુ તરફી વિચારધારા ધરાવનારા લોકોને થવો જોઈએ, આ લોકો બદનામ થવા જોઈએ યુપીએ ગવર્મેન્ટ, તેની સામે ક્યાંક યુપીએ ગવર્મેન્ટ પોતે ગેઇન કરી રહી છે, ધીરે ધીરે વાળી રહી છે લાગે છે આપણે. મુંબઈની હુમલાની ઘટનાને ભાજપનો ફાયદો કે કોંગ્રેસના નુકસાનના અર્થમાં જોનારા લોકો દેશહિતનો વિચાર નથી કરતા, એ સ્વાર્થી છે. એટલે આ મુદ્દાને ભાજપ કે કોંગ્રેસના અર્થમાં નહીં મૂલવવો જોઈએ, આ મુદ્દાને એ અર્થમાં મૂલવવો જોઈએ કે આ હુમલો મુંબઈ પર નથી, હુમલો મુંબઈમાં થયો અને મુંબઈ પર નથી. હા, આ હુમલો મુંબઈ પર નથી, આ હુમલો દેશના અર્થતંત્ર પર છે. નવેમ્બર મહિનામાં અમેરિકાનું અર્થતંત્ર નબળું પડ્યું, 1.5 લાખ લોકોની નોકરી જતી રહી. જ્યારે અર્થતંત્ર નબળું પડે છે ત્યારે અહીંયા ધંધુકામાં ઘઉં ઉગાડનારા ખેડૂતોના ઘઉં કોઈ ખરીદતું નથી, મજૂરને મજૂરી મળતી નથી, નોકરને કામ મળતું નથી, વેપારનો વેપાર નથી ચાલતો અને ઉદ્યોગપતિનો ઉદ્યોગ નથી ચાલતો. મુંબઈ ઉપરનો હુમલો એ દેશના અર્થતંત્રને નબળું બનાવીને સંપૂર્ણ દેશને બેરોજગાર કરવાની યોજના હતી. મને એમ લાગે કે હુમલો મુંબઈમાં થયો છે, મને ધંધુકામાં શું ફેર પડે છે, રાજકોટમાં શું ફેર પડે છે, મને મહેસાણામાં શું ફેર પડે છે, મને ફેર પડે છે. જ્યારે મુંબઈના હુમલાના કારણે દેશનું અર્થતંત્ર પ્રભાવિત થાય છે ત્યારે ધંધુકાય પ્રભાવિત થાય છે, રાજકોટ પ્રભાવિત થાય છે, મહેસાણા પ્રભાવિત થાય છે, વાપી પ્રભાવિત થાય છે અને સંપૂર્ણ દેશ પ્રભાવિત થાય છે. એટલે આપણે મુંબઈની ઘટનાનું મૂલ્યાંકન કોંગ્રેસ અને ભાજપના ફાયદા નુકસાનમાં નહીં, પણ આ હુમલો દેશના અર્થતંત્ર ઉપર છે. આતંકવાદીઓની નિશાન આપણા છાતી ઉપર નહોતું, આપણા પેટ ઉપર હતું. ગોળી છાતી પર મારી હતી પણ આપણા પેટમાં રોટલી ન જાયની વ્યવસ્થા કરી હતી. એમનો નિશાનો આપણા માથા ઉપર નહોતો, આપણા રોટલા ઉપર હતો. અને આ દેશના લોકોએ સમજી જવાની જરૂર છે કે આતંકવાદીની લડાઈ દેશના બધા લોકોને ભૂખે મારવાની છે, અને આપણે જો ભૂખે ન મરવું હોય તો કોંગ્રેસ ભાજપનો ઝઘડો છોડીને જેહાદી આતંકવાદને ખતમ કરવા માટે આપણે ભેગા થઈને લડવું જોઈએ. હસુભાઈ અને કેલાજી, આપ બંનેને એક મારો સવાલ. આ જ્યારે ભાષાની જ વાત નીકળી છે તો જે પ્રમાણે આપે ઇન્ટરવ્યુ શરૂ થયો એની પહેલા આપણે પર્સનલ વાત કરતા, તેમાં આપે કીધું કે વિશ્વના લગભગ દરેકે દરેક ખૂણામાં આપે શો કરેલા છે, બરાબર છે. મારે આપને પૂછવું છે કે અમુક દેશ એવા પણ હશે કે જ્યાં ઇંગ્લિશ પણ કદાચ નહીં સમજતા હોય, એવા દેશમાં શું થતું હતું? સમજો ને કે જાપાનની અંદરમાં 1 લાખમાં 2 જણા સમજે ઇંગ્લિશ સારું, ઇંગ્લિશ 10,000 ની અંદર માં તમે જોવો તો એ તૂટું ભાંગું 1 જણ બોલે. અમે તો આખો અનુભવ કર્યો છે, કારણ કે જાપાનમાં અમે 3,200 નાઇટ કરી. પણ અમે વિચારી કર્યો કે આપણે જો જાપાન જઈએ છીએ તો પેલા જાપાનના રાષ્ટ્રીય ગીત કયું છે, એના સોંગમાં આજે અત્યારે આ જમાના પ્રમાણે અત્યારે કયો સોંગ ચાલે છે, કોઈ કઈ આર્ટિસ્ટ નો ચાલે છે, એ અમે એની કેસેટો મંગાવી. અને એવું છે ને કે કરોડ રસ હોય તો પછી અમેરિકાના કોઈ સંગીતમાં આવશે કે ચાઇના હોય કે જાપાન હોય કે ભારત હોય, એ તમે એના સુરથી તમને લાગ્યા કરુણ છે. બિલકુલ. તો લેડી કટિંગ કરવું હોય તો એના જે કરુણ સીન હતા એ અમે મૂકી દીધા. તો પહેલી વખત હજી તો શરૂઆત કરી ઓપનિંગમાં, તો એના ગીત જોયા તો એ તો ગાંડા થઈ ગયા કે આ કોણ માણસ છે કે આપણું બધું કરે છે. ને અમે થોડું જાપાનીઝ ભાષા શીખી લીધી તેથી જવા ટાણે. અમારો 2 મહિને માલ પહોંચે, 1.5 મહિને સ્ટીમરમાં, તો અમે બધું તૈયારી કરી હતી. એમાં અરીગુતો ગોદાઈ મસ્તા અને આને તેને ખંભાવા, એટલે એ બધા શબ્દો બોલે ત્યાં તો તમે જો તો આખું ટોળું હોય આત્મીયતા લાગે, આત્મીયતા કે આ માણસ આપણો છે. અરે આપણે ત્યાં તમે જોવો ને કે કોઈ યુરોપિયન આવે અને આપણે એક નમસ્તે કરે તો આપણે રાજી રાજી થઈ જાય. અહોભાવ આપણે પછી અહોભાવ એને આપણે કર્યા. અને 15 કે 20 દિવસમાં એક ટીવી આર્ટિસ્ટ લેડી એ બધું કોમેન્ટ્રી કરતી હતી, ઇંગ્લિશ નું ઓલામાં કરતી હતી. ઓકે, તો અમે એની આગળ શીખી લીધું બધું. ને પછી કીધું તારે કોક વખત ઉભો રહેવાનું બસ,
બીજું અમે જ બોલશું. ક્યાં તમે અટકે ત્યાં સુધી હું તમને કહું કે આ જુનિયર જે છે એને પછવાડે થી જયારે આવે ત્યારે કરોડો ની અબજોપતિ માણસો એને ખંભા ઉપર બેસાડી લઈ આવતા હતા. अभी तक का फनी कोई इंसिडेंट जो सेट पे हुआ हो, आइदर आपने अभी तक जो भी करियर है उसमें कोई फनी जो भी नहीं भूल सकते आप? कभी नहीं भूल सकते. ऐसे तो बहुत से किस्से होते हैं, रोज कोई एक किस्सा होता है, बट सबसे एम्बैरेसिंग किस्सा मेरे साथ हुआ था जो मैं शायद कभी नहीं भूल पाऊंगी. वो भास्कर भारती के शूट में थर्ड एपिसोड में मैं एक लड़की को प्रपोज करती हूँ कि गीता मुझसे शादी कर लो, मैं तुम्हारे बच्चे पालूंगा. इट वॉज वेरी एम्बैरेसिंग और आई टुक अराउंड 10 टेक्स फॉर दैट बिकॉज आई वॉज लाफिंग. लड़की को कैसे प्रपोज कर सकते हैं? अच्छी आवाज है तो एक मैं मुझे मालूम है कि नाराज हो जाएंगे. एक ही आपने स्टेंजा गाया था, कोई एक अच्छा वाला, कोई एक अच्छा वाला. ओके, दिस इज नॉट फेयर, यू आर मेकिंग मी सिंग ट्वाइस. उनको बहुत अच्छा लगेगा व्यूअर्स को, प्लीज. ऑलराइट, लग जा गले के फेर हसी रात हो न हो शायद फिर इस जन्म में मुलाकात हो ना हो. लग जा गले हे हे. આપે જે વાત કરી તે પ્રમાણે કે હિન્દુ ધર્મના જે પણ સંતો સાધુઓ છે તેના વૃદ્ધાવસ્થા માટેની કોઈ વ્યવસ્થા નથી, આ જવાબદારી કોણે ઉપાડવી જોઈએ, સમાજે કે સરકારે? મારું એવું માનવું છે, કારણ કે હું કાશીમાં 11 વર્ષ રહ્યો, અધ્યયન કર્યું, અને એ અધ્યયનમાંથી જુદા જુદા શાસ્ત્રો વગેરેનું મારી શક્તિ પ્રમાણે થોડુંક ઊંડાણમાં ઉતર્યો, અને મને એવું લાગ્યું કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિઓ છે, સાધુઓ છે જ નહીં. સાધુઓ શ્રમણોમાંથી આવ્યા. ઋષિઓ છે એ ઋષિ પરંપરા અને સાધુ પરંપરા આ બે જુદી પરંપરાઓ છે. ઋષિને પત્ની છે, બાળકો છે, એ નદી કિનારે ગુરુકુળ બનાવે છે, વિદ્યાર્થીઓને ભણાવે છે, ભણાવેલા વિદ્યાર્થીઓ સમાજને પાછા આપે છે, અને એ રીતે ઉપકારી જીવન જીવે છે. જ્યારે સાધુ જીવન છે એ તો પહેલા દિવસથી જ પરાવલંબી છે. પહેલા દિવસથી હું તમારે ત્યાં ભીખ માગવા આવવાનું, મારું કપડું આપો, મને ખાવાનું આપો, મને ફલાણું આપો, મને ફલાણું આપો. એટલે આ પરાવલંબી જીવન છે એ બરાબર નથી. માણસને પગભર ઊભો કરવો જોઈએ. शक्ति जी की बहुत कम लोगों को, शक्ति जी को खाली ऐसे स्टार ही देखा है, कॉमेडियन के हिसाब से देखा है. पास्ट में अगर जाए तो क्या फैमिली बैकग्राउंड था और जिस तरह से स्ट्रगल, किस तरह से स्ट्रगल की थी शक्ति जी ने? इंस्टीट्यूट में कोर्स किया, मैं बहुत लकी था. कोर्स जब पढ़ रहा था तो मेरे को पढ़ाई के दौरान ही फिल्म मिल गई थी खेल खिलाड़ी का, अर्जुन खिलाड़ी की. और उसके बाद मैं बॉम्बे आया, बहुत लकी था. लक फैक्टर बहुत जरूरी होता है, बहुत जरूरी है लक फैक्टर. लक फैक्टर ये है कि टू मीट द राइट पर्सन एट राइट टाइम. जैसे मैं गेट द अपॉर्चुनिटी, जैसे मैं दिनों खन्ना साहब को मिला, मेरे रहने की जगह नहीं थी, उनसे थोड़ी सी दोस्ती हुई, उन्होंने मुझे 5 साल अपना घर दिया रहने के लिए विदाउट एनी कॉस्ट. ओके, सो लक फैक्टर बहुत जरूरी होता है. फिर मैं फिरोज खान साहब से मिला, एक गाड़ी का हादसा हुआ, मेरी उनकी गाड़ी का एक्सीडेंट हुआ, उस गाड़ी के एक्सीडेंट में मुझे कुर्बानी फिल्म मिल गई. ओके ओके, क्या क्या हादसा क्या था मतलब? वह तो सड़क पे जा रहे थे, मेरी पुरानी गाड़ी थी, फिरोज खान की गाड़ी मर्सिडीज जा रही थी, मेरी गाड़ी उनसे ठुकी, मैं निकला बाहर कि मैं तो झगड़े में निकला कि मेरी गाड़ी ठोकती मेरे पास तो पैसे ही नहीं उसको ठीक कराने के लिए. और जब बाहर निकला तो देखा फिरोज खान साहब है, तो मैंने बोला फिरोज खान साहब काफी जनता इकट्ठी हो गई, मेरे लिए नहीं उनके लिए, वो स्टार थे. तो मैं तो भूल गया मेरी गाड़ी ठुकी. मैंने कहा सर मैं इंस्टीट्यूट से आया, मुझे आप पिक्चर में रोल दो. वो बोले ना, वो करके चले गए. फिर वो
कुर्बानी की कहानी पे बैठे थे तो उसकी कास्टिंग जब कर रहे थे तो बोले राइटर को कि एक लड़का था जिसकी गाड़ी में से ठुकी थी, वो जब बाहर निकला तो मैं डर गया था, वो साले की आंखों में बहुत खौफ था, और इस रोल में अगर वो लड़का मिल जाए, वो पूरा इंस्टीट्यूट का है, उसका नाम मुझे मालूम नहीं है, और वो सारा मतलब इंस्टीट्यूट का है तो मतलब उसने डिप्लोमा किया तो एक्टर भी अच्छा होगा, उसको ढूंढो। ओके 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 ओके। तो फिर मैं एक दिन एक राइटर के घर बैठा था और वो बोल रहा था यार कोई बड़ी फिल्म नहीं मिल रही, कहता नहीं तेरा मुकद्दर अच्छा नहीं है, मैं एक फिल्म लिख रहा हूँ कुर्बानी, पर वो जो फिरोज खान साहब है वो दूसरा कोई लड़का ढूंढ रहे हैं जिनकी गाड़ी का एक्सीडेंट हुआ। मैंने बोला गाड़ी का एक्सीडेंट तो मेरा हुआ था। ओह माय गॉड। तो उसी टाइम उन्होंने फोन किया फिरोज खान साहब क्योंकि वो लड़का मेरे पास बैठा है, तो बोले अगले दिन उसको लेके। ધ્વનિત એક વસ્તુ સાચી પણ છે કે જ્યારે એક સ્ટેજ આવી જાય છે, જ્યારે પોપ્યુલર થઈ જાવ છો, ત્યારે ઘણું બધું જે સંયમિત રીતે તમારે વર્તવું પડે છે। બિલકુલ। પરંતુ એક એવો કિસ્સો પણ ઘણીવાર ધારો કે કારણ કે ધ્વનિતનો અવાજ ખાલી સાંભળેલો છે, ધ્વનિતને કદાચ જોયો નથી હોતો, પરંતુ જયારે વાત થયા પછી ખબર પડે કે ઓ માય ગોડ આ ધ્વનિત। એવો એકાદો ઇન્સિડન્ટ આઈ થિંક મ્યુનિસિપલ માર્કેટ પાસે થયો હતો। શું થયું હતું એમાં? કંઈક પાર્કિંગ કરવાનું હતું ધ્વનિતે, અને હા કોકની સાથે કંઈક ઝઘડો થયો હતો। અરે બોલો, આ તો 2.5-3 વર્ષ પહેલાની વાત, 2-3 વર્ષ પહેલાની જ વાત કરું છું। શું થયું તું? કઈ નહીં, પાર્ક કરતા હતા અને પાર્ક કરવામાં એ લોકો કઈક પાછળ ઉભા હતા, હું મારા ફ્રેન્ડ્સની સાથે ત્યાં ગયો હતો મ્યુનિસિપલ માર્કેટમાં, અને એ લોકો પાછળ આખું ફેમિલી પાછળ ઉભેલું હતું, હું ગાડી રિવર્સમાં લઈ રહ્યો હતો, અને એ લોકો કઈક કોઈ ખસ્યું નહીં કે એવું કઈક થયું, એમ એ બહુ એંગ્રી થઈ ગયા એ ભાઈ, મેં તો ગાડીને હેન્ડબ્રેક મારી દીધી હતી તરત, એટલે પાર્કિંગના મુદ્દે, અને મેં કીધું તમે સાઈડમાં થોડો ઉભા રહેશો ખાલી, અમે એમને સારી રીતે કહ્યું હતું, અને ભાઈ કંઈક બહુ જ આખા ફેમિલીને જોઈને બહુ ગુસ્સામાં આવી ગયા હશે, જે પણ સડનલી એક હાથ આવ્યો અને એમણે મારો કોલર પકડી લીધો, અને ઓ પછી જયારે ખબર પડી કે આ ધ્વનિ જ છે, એટલે પછી જઈને બધું સોર્ટ આઉટ થઈ ગયું। હા, यानी कहा जा सकता है एक टाइप का रैगिंग, रैगिंग होता था, रैगिंग मेरी होती थी, उस रैगिंग में मैंने हाथ से सीखा। क्या 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 हुआ था रैगिंग में आपसे, क्या क्या आपको तकलीफें पहुंचा देते वो लोग, बातों से ताना देके? क्या जैसे सड़क पर भी जा रहे और जैसे कोई पीछे साथ में कुत्ता भी आ रहा है, तो कह रहे यार आज तो फैमिली के साथ घूम रहा है। ओके। और उसका सबसे मजेदार घटना ये है मेरी जिंदगी में कि जब मैं सेकेंड ईयर में फेल हुआ तो 6 महीने बाद मेरे फादर को पता चला। Okay, okay. कि मैं फेल हो गया। Okay. और जिसने मेरे फादर से शिकायत की उसी ने आकर के मुझे बताया, यार तुम्हारे फादर बड़े अजीब है। मैं क्या हुआ? बोले मैंने शिकायत की कि तुम्हारा बेटा जो है वो फेल हो गया सेकंड ईयर में। तो उन्होंने जो जवाब दिया वो तो बिल्कुल कोई बाप ऐसे दे ही नहीं सकता। मैंने क्या जवाब दिया? उन्होंने यही कहा कि बोले इम्तहान कोई कुंभ का मेला है क्या, 12 साल बाद आएगा, अगले साल फिर पास कर लेगा। यानी सो इजीली उन्होंने लिया। एक सरस नानकड़ो तीखो सवाल, જે પ્રમાણે પોલિટિશિયન્સનું ઇન્ટરફિયરન્સ પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ ડિસિઝનમાં હોય છે, આપ શું માનો છો કે એ કેટલા અંશે વ્યાજબી છે? બહુ ઓનેસ્ટલી પૂછી લે તો ઓનેસ્ટલી બતાવી રહ્યા છું, અમે તો આઈપીએસ ઓફિસર છીએ, અમારા બધા બેચમેન્ટ જુદા જુદા રાજ્યોમાં હોય, અનેક ફોરમમાં અમે મળતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ, અને આ સવાલ મેં ગઈકાલે પણ ક્યાંય કોઈ પૂછ્યા હતા અને ત્યાં પણ મેં જવાબ આપ્યા, ફરી આપણે બતાવું છું કે મારા આ 35-36 વર્ષના અનુભવમાં એ બતાવીશ આપણે કે ગુજરાતની અંદર રાજકારણીઓની ઇન્ટરફિયરન્સ જે છે એ ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે। એટલે મારા આટલા અનુભવની અંદર અત્યાર સુધી કોઈ એવા ડિસિઝન મને લેવા પડ્યા નથી કે જેમાં કોઈ કંઈ ઇન્સિસ્ટ કરીને તમારે કરવું જ પડે। સમ સજેશન્સ મે કમ, ઇઝ ઓલવેઝ વેલકમ, યુ આર ધ પોલિટિશિયન્સ ઓલ્સો જે છે દે આર ઓલ્સો લોકોની વચ્ચે રહે છે ને એમની પાસેથી કોઈ સારા સજેશન આપણે રજૂ કરીએ એમાં કંઈ ખોટું નથી,
કઈ ખોટું નથી, બટ કામગીરીમાં અડચણ આપે એવું કોઈ પણ હજી સુધી આપને? મારી સાથે અંગત રીતે કોઈ બનાવ બન્યો નથી. દાદીમાનો ખૂબ લાડકો હતો, બહુ જ લાડકો. એમ શું કહીને બોલાવતા હતા દાદી? આમ તો મને નામથી જ બોલાવતા, પણ મને જોઈ એટલે પોતે મને યાદ છે. હું ગયો 80 વર્ષે ઉમેરે ઉભા થયા, એમ બધી રાખ્યું હું જે એમ ખ્યાલ તું આવું છે, અને પોતે 80-85 વર્ષ ઉમેરે જાતે મારા માટે શીરો બનાવે. મને શીરો બહુ ભાવતા અને વર્ષો સુધી એ બનાવતા મારા માટે. પોતે ઉઠીને બનાવ્યા ને મને ખવડાવ્યો કે બેટા તું બહુ હોશિયાર દીકરો હતો, બધા તારું કેટલું એમ કે આ સભ્ય મારો બહુ હોશિયાર છે, તો તું પોલીસ ખાતામાં એકદમ જોડાઈ ગયા, શું શું કામ કરશે કે બીજામાં ના જોડાયો? એમને કન્સેપ્ટ ના હતા એટલે પોલીસ ખાતું શું છે એવો ખ્યાલ ના હતા એમ. શું એટલે પછી મેં દાદી મને બી બહુ જો કે એક બહુ આછો પડતો જ ખ્યાલ હતા, પણ મેં એમના દાદીમાને કંઈક કીધું અને શી વોઝ કન્વિન્સ એન્ડ શી વોઝ વેરી વેરી હેપી કે અચ્છા અચ્છા તું એ રીતે થશે તો બરાબર છે. મીડિયા જે છે એ આજના સમાજમાં બહુ અગત્યનો રોલ ભજવી રહ્યા છે, અને મીડિયા જે છે એ આ બાબતે ખુદ જ જવાબદારીપૂર્ણ એમનું કામ હોવું જોઈએ. આઈ થિંક જેટલી જવાબદારી અમે અદા કરી રહ્યા છીએ આપ લોકોની જવાબદારી એનાથી ઓછી નથી. એટલે ક્યારે શું વસ્તુ બતાવવી, ક્યારે શું વસ્તુ કહેવી, ક્યારે શું વસ્તુ કઈ રીતે કહેવી એની અંદર, અને ક્યારે શું ના બતાવવું, ના બતાવવું આપ કદાચ નથી બોલી શકતા. આઈ નો ઓકે.